નમસ્કાર, જીવન ગુજરાતીના સૌ પ્રથમ મલ્ટી સ્ક્રીન ફેસબુક લાઈવમાં આપ સૌનું સ્વાગત છે. તમને અત્યારે એવું જ લાગતું હશે કે એક નોર્મલ લાઈવ થઈ રહ્યું છે કોઈ એક મુદ્દા પર, પરંતુ હવે તમને જે એક સ્ક્રીન બતાવીશ એના ઉપરથી તમને ખ્યાલ આવશે, ન માત્ર ગુજરાતી મીડિયામાં પરંતુ સમગ્ર દેશના મીડિયામાં સૌ પ્રથમવાર આવું કોઈ ફેસબુક લાઈવ થઈ રહ્યું છે જેને મલ્ટી સ્ક્રીન લાઈવ કહેવામાં આવે છે. શું એની ખાસિયત, હું તમને માત્ર એક ક્લિક પર અત્યારે બતાવીશ. આજે આપણે વાત કરવાની છે ઇન્દિરા ગાંધી વિશે. આગળ વધીએ પહેલા અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે મારા સહયોગી પાર્થ અત્યારે જોડાયા છે. નમસ્કાર જી પાર્થ, અવાજ સ્ક્રીન બધું બરાબર આવે છે? કમ્પ્લીટ કમ્પ્લીટ આવે છે. તમને આવે છે મારો અવાજ? બિલકુલ પાર્થ. અને પાર્થ, અત્યારે દર્શકોને આપણે એ હું સ્ક્રીન બતાવી રહી છું જે કદાચ દેશના અને દુનિયાના મીડિયામાં સૌ પ્રથમવાર થઈ રહ્યું છે કે મલ્ટી સ્ક્રીન લાઈવ ફેસબુક થી કરી રહ્યા છે. અને ભવિષ્યમાં એવું પણ થશે કે જે લોકો અત્યારે આપણને જોઈ રહ્યા છે એ લોકો પણ આપણી સાથે આવી રીતે જોડાવા માંગશે લાઈવમાં તો જોડાઈ શકશે, અને યોગ્ય લોકો સુધી પોતાની જે વાતો તેમને પહોંચાડવી છે, તેમના સવાલો પહોંચાડવા છે, સમસ્યાઓ પહોંચાડવી છે, તેઓ ખુદ તેમના ઘરે કે ઓફિસમાં બેસીને જ આપણી સાથે જોડાઈને લોકો સુધી વાત પહોંચાડી શકશે. સાચી વાત છે. આ ઘણે ખરે અંશે ગુજરાતી મીડિયામાં પહેલો પ્રયોગ છે, તો એ અવશ્ય સફળ સાબિત થશે. બિલકુલ, પહેલી વખત આપણે પ્રયોગ કરી રહ્યા છીએ અને આજે જે દિવસ છે એ છે દેશના એકમાત્ર મહિલા વડાપ્રધાન નો જન્મદિવસ, 101મો જન્મદિવસ. આપણે વાત કરી રહ્યા છીએ ઇન્દિરા ગાંધી વિશે. ઇન્દિરા ગાંધી દેશના એકમાત્ર મહિલા વડાપ્રધાન તો 100%, પરંતુ એમને એવા ઘણા મહત્વના નિર્ણયો છે કે જેના કારણે આજે પણ દેશ તેમને યાદ કરી રહ્યું છે. પરંતુ એક મહિલા તરીકે મને જે ગર્વ થાય છે એ છે કે એ સમય હતો કે જ્યારે કોઈ મહિલાને ઘરની બહાર નીકળવું હોય તો પરવાનગી લેવી પડતી હતી પરિવારજનોની, અથવા તો કદાચ બહાર નીકળવા પણ નહોતું મળતું. એવા સમયે એક મહિલા આપણા દેશનું સુકાન સંભાળવા આવી, એ ખરેખર એક મહિલા તરીકે મને ખૂબ જ ગર્વની બાબત લાગે છે. સાથે જ આજે જે 101મો જન્મદિવસ છે, આયર્ન લેડી ઓફ ઇન્ડિયા તરીકે ઇન્દિરા ગાંધી જાણીતા છે, પોતાના કાર્યકાળમાં તેમણે ઘણા નિર્ણયો લીધા, એક લોકપ્રિય નેતા તરીકે પણ તે ઉભર્યા. પાર્થ, બરાબર છે? સાચી વાત છે. એક દેશના એવા દેશના વડાપ્રધાન બનવું જ્યાં મહિલાઓની તમે વાત કરી છે, જ્યાં અમેરિકા જેવા રાષ્ટ્રો હજુ સુધી પોતાની ફર્સ્ટ લેડીને જ સંબોધે છે, હજુ સુધી તેમના રાષ્ટ્રપતિ મહિલા બની શક્યા નથી. વડાપ્રધાન કરતા પણ એક આર્થિક નીતિથી માંડીને સામાજિક નીતિઓમાં પણ એમની દીર્ઘદ્રષ્ટિ હતી, એમનો મક્કમ મિજાજ, દેશ લાખો લોકોના દિલ પર તેઓ રાજ કરી જતા હતા, તેવા એક લોકનેતા હતા કે જેમની ઓળખ એવી હતી કે ભાઈ તેમને સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હતા. આજે એમના ઘણા નિર્ણયોની આપણે વાત નથી કરવી, પણ એવા મહત્વના નિર્ણયો જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ, તો તેનો સૌથી મહત્વનો નિર્ણય જો કદાચ આજની યુવા પેઢી ન જાણતી હોય, અને તેવો નિર્ણય હતો કે ભાઈ દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું. આ એક એવો નિર્ણય હતો કે જે સમયે દેશની 14 જેટલી બેંકોને એક જ 1969માં જે પ્રાઇવેટ બેંકો હતી તે તમામ બેંકોને રાષ્ટ્રીયકરણ કરીને એક જ નેજા હેઠળ લાવી દીધી હતી, જેના કારણે આજે લોકોને જી પણ આ મુદ્દે તમે વધારે વાત કરો ત્યાં સુધી દર્શકોને એ પણ કહીશ કે અત્યારે તમે જે સ્ક્રીન પર ફોટો જોઈ રહ્યા છો એ સમયનો છે કે જયારે બેંકોનું રાષ્ટ્રીયકરણ જે કરવામાં આવ્યું હતું એ જ સમયનો ફોટો છે. કદાચ 1980 પછી જન્મેલા જે લોકો છે કદાચ ભાગ્યે જ એમને આ ફોટો જોયા હશે, અને એટલે અત્યારે મેં કે આને ખાસ આ જે તસવીર તમે જોઈ રહ્યા છો કે ઇન્દિરા ગાંધી વચ્ચે બેઠા છે, હું ફૂલ સ્ક્રીનમાં અત્યારે એ ફોટો બતાવું ફરીથી. ફોટો છે દેશની 14 પ્રાઇવેટ બેંકો પાસે દેશનો 70% જેટલું નાણું તેમની પાસે હતું. જી કદાચ કહેવાય ને કે આ તમે જ્યારે પણ ઇન્ટરનેટ થ્રુ કંઈ પણ લાઈવ કરો અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ કરતા હો ત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હોય છે, અને ક્યાંક ને ક્યાંક કદાચ અત્યારે કનેક્ટિવિટી લૂઝ થઈ હોય પાર્થને એવું લાગી રહ્યું છે. પાર્થ હમણાં ફરીથી આપણી સાથે જોડાશે ત્યારે અન્ય નિર્ણયોની પણ આપણે વાત કરીશું. એક મહત્વનો નિર્ણય વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ જે દેશવાસીઓને સંભળાવ્યો હતો, અને કદાચ એમના કારણે એવું કહેવાય છે
કે પાકિસ્તાનનું ભૂગોળ બદલાયું છે. પાર્થ અત્યારે આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે. પાર્થ, ઓકે, કદાચ એમને આપણે 5-7 સેકન્ડનો સમય આપીએ. પાકિસ્તાનના જે બે ટુકડા થયા અને 1971માં બાંગ્લાદેશ યુદ્ધના રૂપમાં જે પાકિસ્તાનના બે ટુકડા થયા અને પાકિસ્તાનને તેમાં શર્મજનક હાર થઈ, 90,000 સૈનિકોનો કહેવાય ને કે ભારતે યુદ્ધ કેદી બનાવ્યા. એ સમયે પણ એ જે નિર્ણય છે એ ઇન્દિરા ગાંધીનો ખૂબ જ મહત્વનો નિર્ણય ગણવામાં આવે છે. સાથે જી પાર, તમને સંભળાઈ રહ્યું છે? સ્ક્રીન દેખાઈ રહી છે પાર? આ એ સમયની તસવીર છે 1971માં જ્યારે પાકિસ્તાનના બે ટુકડા થયા હતા. આ સ્ક્રીન પર તમે જે ઇમેજ જોઈ રહ્યા છો ઘણા બધા દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે, તેમની કમેન્ટ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતી મીડિયામાં નહીં પરંતુ સમગ્ર દેશના મીડિયામાં સૌ પ્રથમ મલ્ટી સ્ક્રીન ફેસબુક લાઈવ થઈ રહ્યું છે. જ્યાં અહીંયા હું TV9 ઓફિસમાં બેઠેલી છું, પણ અમારા રિપોર્ટર જે સહયોગી જે તમારા સુધી સમાચાર પહોંચાડવા માટે ફિલ્ડમાં ફરતા હોય છે, એમને અમે ગમે તે સમયે કોઈ જરૂર નથી અને આમાં આ ટેકનોલોજી થ્રુ અમે એમને જોડી શકીએ છીએ. આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્દિરા ગાંધી વિશે. આજે તેમનો 101મો જન્મદિવસ છે, તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અત્યારે હું અન્ય પણ ઇમેજીસ જે એમના ફોટોસ છે ઇન્દિરા ગાંધીના એ તમને બતાવવા માંગુ છું. આપણે હવે વાત કરીએ આ ઇમેજ વિશે. કઈ છે આ ફોટો? તમને અત્યારે હું સ્ક્રીન પર બતાવી રહી છું. યસ, આઈ હોપ દર્શકોને ઇમેજ અત્યારે દેખાઈ રહી છે. આ ફોટો સમયનો છે કે જ્યારે ઇમરજન્સી સમય આપણે જેને ઓળખીએ છીએ, 25 જૂન 1975માં જે ઇન્દિરા ગાંધી અલ્હાબાદ હાઈકોર્ટનો જે ચુકાદો હતો એને માન્ય નહોતો રાખ્યો અને એ પછી સમગ્ર દેશમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી, વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભારતની લોકશાહીના દિવસને કાળા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સમય દેશમાં 19 મહિના સુધી ઇમરજન્સી લાગુ રહી હતી. આ એ સમયનો ફોટો છે જે તમે જોઈ રહ્યા છો. પણ તમને મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ, હું તમારે હાજર છું. આપણે વાત કરી ઇમરજન્સીની, વાત કરી રહ્યા છે તો ઇમરજન્સીને અત્યારની તારીખમાં કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે નિર્ણયની પણ ઘણી ટીકાઓ થઈ છે, પણ તેના કારણે દેશનું રાજકારણ ઘણું બદલાયું છે. એમના આ નિર્ણયને કારણે વિરોધીઓ તેમને દુર્ગા તરીકે ઓળખતા થયા હતા, તેમાં અટલ બિહારી વાજપેયી તેમને દુર્ગાનું બિરુદ આપી દીધું હતું તે કારણેથી. આના સિવાય એમનો એક મહત્વપૂર્ણ જો નિર્ણય ગણવામાં આવે તો એ હતો 1974માં જ્યારે પોખરણમાં તેમને પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેને જે સમય એવો હતો કે દુનિયા આખું ભારતને એક પછાત રાષ્ટ્ર તરીકે જોતું હતું અને તે સમયે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવો તેના કારણે અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો પણ હચમચી ગયા હતા કે ભાઈ ભારત જેવો દેશ એક મજબૂત રાષ્ટ્ર બનીને ઉભરીને સામે આવ્યો હતો. બિલકુલ. અન્ય એક મહત્વના નિર્ણયની વાત કરી ઇન્દિરા ગાંધીના તો આ જે દ્રશ્ય અત્યારે હું દર્શકોને સ્ક્રીન પર બતાવીશ. જી, ઓપરેશન બ્લુ સ્ટાર 1984ની વાત છે કે જ્યારે પંજાબના જનરલ સી ભિંડરાવાલા પોતાની પ્રાઇવેટ સેના સાથે ભારતનું વિભાજન કરવા માંગતા હતા અને તેઓ પંજાબના ગોલ્ડન ટેમ્પલમાં છુપાયેલા હતા. ભારતીય સેનાએ ઓપરેશન ચલાવ્યું એ સમયે, જેમાં ઘણા સામાન્ય લોકોના પણ મોત થયા હતા અને એવું પણ કહેવાય છે કે સૌની સમક્ષ કહેલું છે કે ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો લેવા માટે જ ઇન્દિરા ગાંધીની હત્યા પણ કરવામાં આવી, એ પણ પાછળથી સામે આવ્યું હતું. બિલકુલ, આ એક એવી ઘટના હતી ઓપરેશન બ્લુ સ્ટાર કે જે
પંજાબમાં શીખોનું એક માનભેર સ્થાન કહેવાય છે કે ત્યાં જઈને તેમને ભિંદરેવાલ ને મારવાની કામ કર્યું હતું. તે ઘણી ઘટના એ ઘટનાની ટીકા પણ થઈ હતી, પરંતુ એ નિર્ણય પણ એવો હતો કે જે દેશના ભાગલા કરી શકતું હોત, ખાલિસ્તાન અલગ પંજાબ બની ગયો હોત, પણ તેમને એ માં સૂઝબૂઝ વાપરી હતી. આના પછીનો એક સૌથી મહત્વનો નિર્ણય, જેવું કદાચ ભાગ્ય જ કોઈને ખબર હશે, કે ભાઈ જે દેશનું માન છે, દુનિયાનું સૌથી ઊંચું ગ્લેશિયર જે આપણે ગણીએ છીએ સિયાચીન, તે આજે ભારત પાસે મોજૂદ છે. તો તેને પાછળનું દેખાઈ પણ રહ્યો છે જે ઘટનાની તમે વાત કરી રહ્યા છો, જે નિર્ણયની વાત કરી રહ્યા છે પાર્થ, અત્યારે એ ફોટો પણ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. બિલકુલ, એ જોઈ શકો છો, સિયાચીન આજે ભારત પાસે મોજૂદ છે. તો તેનું પણ એકમાત્ર કારણ ઇન્દિરા ગાંધી છે. એમને 17 એપ્રિલ 1984 જયારે ભારતીય સેનાને જાણકારી મળી કે પાકિસ્તાન કદાચ સિયાચીન પર કબજો કરી શકે છે, તો તે સમયે તેમને પોતાની સૂઝબૂઝથી ભારતીય સેનાને પરવાનગી આપી હતી અને સિયાચીન પર ઓપરેશન મેઘદૂત ચલાવ્યું અને પાકિસ્તાનને ખદેડી કાઢ્યું હતું, અને ત્યાં પણ પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના ભાગ્યે જ લોકોને જાણમાં હોય કે આજે સિયાચીન ભારતનો એક અભિન્ન અંગ બનીને રહ્યું છે, તો તેના માટે પણ ઇન્દિરા ગાંધીનો ક્યાંક ને ક્યાંક ફાળો રહ્યો છે. શકાય કે દેશના સૌથી પ્રભાવશાળી વડાપ્રધાન નેતાઓની જો વાત કરવામાં આવે તો કદાચ ઇન્દિરા ગાંધીનું નામ તેમાં મોખરે હોય. એક મહિલા વડાપ્રધાન તરીકે તેમણે રાજનીતિ હોય કે અર્થનીતિ, સામાજિક નીતિમાં ઘણા બધા મહત્વના પરિવર્તનો કર્યા, ઘણા બધા મહત્વના નિર્ણયો પણ લીધા. ઇન્દિરા મક્કમ મિજાજ હતો, એ પાસે દિલ હારી જતા હતા એવું સાંભળ્યું છે મોટાઓ પાસેથી, એક્સપર્ટ્સ પાસેથી, જાણકારો પાસેથી. હંમેશા આપણે એવું જાણતા રહ્યા છે કે તેમની વાત છતાં પર પણ લોકો ત્યારે મરતા હતા. અને પાર્થ, એ વસ્તુ પણ છે કે જ્યારે ઇન્દિરા ગાંધી જી વાત, કોંગ્રેસના આંતરિક નેતાઓ પણ જયારે એમને 1960 તેમને સત્તા સોંપવામાં આવી ત્યારે તેમને ગુંગી ગુડિયા તરીકે ઓળખતા હતા. તે જ કોંગ્રેસ જ્યારે તેમની છાપ એક આયર્ન લેડી તરીકે ઉભી થઈ ત્યારે તેમને એક ચમત્કૃત થઈ ગયા હતા કે એક મહિલા થઈને તેમને આટલા બોલ્ડ નિર્ણયો લઈયા, પાકિસ્તાનને ધૂળની ચટાવી. અને પાકિસ્તાન 1971 જયારે વોર ચાલી રહ્યું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો ત્યારે પાકિસ્તાન અમેરિકાની પડખે ગયું હતું અને રાષ્ટ્રસંઘમાં વીટો પાવરનો યુઝ અમેરિકાએ ભારતની વિરુદ્ધમાં જઈને પાકિસ્તાનના ફેવરમાં મતદાન કર્યું હતું. પણ ઇન્દિરા ગાંધીની સૂઝબૂઝથી એ વીટો રશિયાનો મદદ લીધી હતી અને રશિયાની મદદ લઈને આપણે ત્યાં વીટો પાવરનો યુઝ કરીને યુદ્ધ ચાલુ રાખવા માટેનો એક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ઘણી ઘણી જગ્યાએ નથી ઉલ્લેખ કરવામાં આવતો તેવો મુદ્દો છે કે ભાઈ 1971 વોર અંત કરવા માટે અમેરિકાએ પાકિસ્તાને અમેરિકાની મદદ લીધી હતી, પરંતુ ઇન્દિરા ગાંધી જે બોલ્ડ નિર્ણય લઈને આગળ વધ્યા હતા તે જાળવી રાખવા માટે રશિયાની મદદ લઈને યુદ્ધ ચાલુ રાખ્યું હતું. પણ તમે જ્યારે ગુંગી ગુડી વાત કરી ત્યારે મને એક વાત યાદ આવી કે ગુંગી ગુડિયાનું તેમને લેબલ તો આપવામાં આવ્યું, રામ મનોહર લોહિયાએ કટાક્ષમાં તેમને આ ગુંગી ગુડિયાનું લેબલ આપ્યું હતું, પરંતુ ખૂબ જ જે લેબલ છે એ ઉતારી નાખ્યું હતું. શરૂઆતમાં એ લોકો ઇન્દિરા ગાંધી વહીવટી પ્રક્રિયા સમજી રહ્યા ત્યારે ખૂબ જ શાંત રહ્યા, પરંતુ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા તેને એક જ વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી હતી અને 1967 ની એ ચૂંટણીમાં રાજગોપાલચારી જેવા ધુરંધર પૂર્વ કોંગ્રેસ નેતાએ પણ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો હતો. આવી ઘણી વાતો છે કે જેમના નિર્ણયથી આજે દેશ તેમને યાદ કરી રહ્યું છે. 101મી એમની જન્મ જયંતિ છે ત્યારે આવા કોટી કોટી વંદન કરીશ કે જે દેશને આજે જે નવા મુકામ પર પહોંચાડ્યું છે તેમાં એમનો પણ એટલો જ ફાળો છે. બિલકુલ. અને પાર્થ, આ લાઈવ આપણે એન્ડ કરીએ પહેલા હું એક વસ્તુ ખાસ કહીશ કે શાળા માણસો એવું કહી ચૂક્યા છે કે વિરોધીઓ પ્રશંસા કરે ત્યારે સમજવું કે તમે ખરી સફળતા મેળવી રહ્યા છો, તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. અને એવી જ સફળતા ઇન્દિરા ગાંધીએ 8 વર્ષમાં મેળવી બતાવી હતી અને તેમની અસીમ લોકપ્રિયતા અને અમાપ સત્તાની સાથે જ કદાચ કહેવાય ને કે અમુક દુર્ગણો છે એ પણ ધીમે પગલે આવતા હોય છે. અને
ઇતિહાસ એવો સાક્ષી રહ્યો છે કે દરેક શક્તિશાળી નેતાઓએ ક્યારેક ને ક્યારેક તો એવો સમય જોવો પડ્યો છે કે જે તેમના માટે કટોકટીનો સમય હોય. ગાંધીએ જે મહત્વના નિર્ણયો લીધા, સૂઝબૂઝ વાપરીને દેશનું આગવી રીતે નેતૃત્વ કર્યું, એ સિવાય તેમણે પણ કટોકટીના સમયનો સામનો કરવો પડ્યો હતો. તો ફરીથી આ લાઈવ એન્ડ કરીએ પહેલા દર્શકોને જણાવી દઉં કે આજે ઇન્દિરા ગાંધી દેશના એકમાત્ર મહિલા વડાપ્રધાન, તેમનો 101મો જન્મદિવસ છે. ત્યારે આ ફેસબુક લાઈવમાં આપણે તેમના જીવનની કેટલીક અજાણી વાતો જાણી, તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો અને સાથે જ તેમના જે કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા બધા મહત્વના નિર્ણયો લીધા, પરંતુ એમાંના જે મહત્વના કહી શકાય એવા સાત જે નિર્ણયો હતા તેની ચર્ચા આપણે આજે કરી. અને છેલ્લે હજી પણ જતા પહેલા હું તમને આ માત્ર ગુજરાતી મીડિયામાં પરંતુ સમગ્ર દેશના મીડિયામાં કદાચ પહેલી વખત આ મલ્ટી સ્ક્રીન લાઈવ થઈ રહ્યું છે. સામાન્ય રીતે તમે આવી સ્ક્રીનનું જે પ્રેઝન્ટેશન છે એ માત્ર ટીવી પર જોતા હોય છો કે જે ઘટનાની વાત થતી હોય એ ઘટનાના ફોટોગ્રાફ્સ કે વિઝ્યુઅલ્સ ચાલતા હોય, એ સિવાય તમારા જે રિપોર્ટર છે જે કોરેસ્પોન્ડન્ટ છે એ ઘટના સ્થળેથી જોડાતા હોય. તો એવું જ દ્રશ્ય તમે આજે TV9ના ફેસબુક લાઈવમાં પણ જોયું. એટલે સૌ પ્રથમ આ મલ્ટી સ્ક્રીન લાઈવ ટેકનોલોજીનો ઉપયોગ કરીને TV9 છે તમારી સમક્ષ આ ફેસબુક લાઈવ પહોંચાડી રહ્યું છે. ભવિષ્યમાં એવો પણ પ્રયત્ન કરીશું કે આપ સૌ જે અત્યારે જોઈ રહ્યા છો, જે દર્શકો છે, તમારા ઘરેથી, ઓફિસેથી અથવા તો તમે ક્યાંય પણ હાજર છો ત્યાંથી અમારી સાથે જોડાઈ શકો છો. વાતો, તમારી સમસ્યાઓ યોગ્ય લોકો સુધી, યોગ્ય અધિકારીઓ સુધી પહોંચે, નેતાઓ સુધી, એવા તમામ પ્રયત્નો આવી જ રીતે ફેસબુક લાઈવ થી અમે કરતા રહીશું. અને આજથી TV9 ગુજરાતી દરરોજ એક ફેસબુક લાઈવ કરશે, એક કરંટ મુદ્દા સાથે તમારી સાથે આવશે, જ્યાં લોકો જોડાશે આ ફેસબુક લાઈવમાં, સાથે જે સામાન્ય લોકો છે પોતપોતાના વ્યૂઝ અહીંયા રજૂ કરી શકશે. તમને આ લાઈવ કેવું લાગ્યું, તમારે કઈ મુદ્દાઓની ચર્ચા કરવી છે TV9 ગુજરાતીના ફેસબુક લાઈવ માધ્યમથી, તમારી કઈ લોકો સુધી પહોંચાડવી છે, તમે અહીંયા નીચે કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો. અમે ડેફિનેટલી કમેન્ટ જોઈશું અને આવનારા દિવસોમાં જે અમે ફેસબુક લાઈવ કરવાના છીએ તેમાં એ મુદ્દાઓને ઉઠાવવાનો જરૂરથી પ્રયત્ન કરીશું. મલ્ટી સ્ક્રીન ફેસબુક લાઈવ છે એ અત્યારે જોઈન કરી છે પાર્થ, હું લાઈવ જી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.